नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंतानं, नमो अरिहंतानं, नमो सिद्धानं, नमो सिद्धानं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोए सव साहुणं, नमो लोए सव साहुणं, ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सव पाव प्रणाशनो, सव पाव प्रणाशनो, मंगलानं च सर्वेशिं, मंगलानं च सर्वेशि, पडवां हवै मंगलं, पडवां हवै मंगलं, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, जय सत्संग की शुरुआत पति करिए छे भरत भाई श्री गौड़ा से, विभूति बहन जिल से, जय सच्चिदानंद, जय सच्चिदानंद, बिजाना दोष देख्या थी सकल संसार मार्ग उभो, बिजाना दोष देख्या थी सकल संसार मार्ग उभो, जो दोषो खुद ना देख्या तो निकले मोक्ष मार्ग सीधो, जो दोषो खुद ना देख्या तो निकले मोक्ष मार्ग सीधो, बीजानु अवड़ु जो आती करम बंधन कुपड़ फूटे, बीजानु अवड़ जो याती करम बंधन कुपड़ फूटे, भूलो पो तानी देख्या थी करम फल निर्जरी छूटे, तानी देख्या थी करम पढ़नी जरी छूटे, उताने दुख परिणामे तो जानो आर्त ध्यान थयूं, उताने दुख परिणामे तो जानो आर्थ ध्यान थयूं, कोई ने दुख थयूं तुझथी परिणाम रौद्र ध्यान थयूं, कोई ने दुख थयूं तुझथी परिणाम रौद्र ध्यान थयूं, हर अधर में विद्यानो वार्त रौद्र थकी, बोले संसार अधर में विद्यानो वार्त रौद्र थकी, घटे संसार सद धर्मे परिणम धर्म ध्यान पछी, घटे संसार सद धर्मे परिणम धर्म ध्यान पछी, जगतनी भौतिकी अड़चन
મળે છે આર્ત રૌદ્રીને જગતની ભૌતિકી અડચણ મળે છે આર્ત રૌદ્રીને જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને ખરા સંયમ પરિણામે નતાએ આર્ત રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાનીને દિલ વૈભવ અને સંતોષે શુભ પરિણામ ધર્મ ધ્યાનીને દિલ વૈભવ અને સંતોષે શુભ પરિણામ નિમિત્ત પર આવે નહીં ધૃણા ન મારે ધક્કો સંયોગને નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે ધક્કો સંયોગને વ્યવસ્થિત કરતા છે સમજ્યો ન આંતરે ગમતા સંયોગોને વ્યવસ્થિત કરતા છે સમજો ન આંતરે ગમતા સંયોગોને નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન નથી ખાવાનું આજે કરે ચિંતા તે આરત ધ્યાન વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહી પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહી બીજાને દુઃખ ઉભા કરતા પીડા શે રૌદ્ર ધ્યાન મહી આને દુઃખ ઉભા કરતા પીડા શે રૌદ્ર ધ્યાન મહી ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે પરોક્ષા મોક્ષ ના કારણ જે સેવ્યા ફળશે સન્મુખે પરોક્ષા મોક્ષ ના કારણ જે સેવ્યા ફળશે સન્મુખે જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નકી તે આત્મ શુકલ ધ્યાન જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નકી તે આત્મ શુકલ ધ્યાન અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કરબાડો ચિકણા ધ્યાન
प्रत्यक्ष कारण मोक्ष वसम कर बाड़ो चिकना ध्यान अहो प्रत्यक्ष कारण मोक्ष बसम कर बाड़ो चिकना ध्यान अहो प्रत्यक्ष कारण मोक्ष बसम कर बाड़ो चिकना ध्यान 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 जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद ब्रीफ करो सरस संसार में आपड़े भटकी रहया छे अनंत जन्मों थी એનો રૂટ કોઝ શું છે કે આપણને પોતાની ભૂલ ક્યારે જોવાનો મોકો મળ્યો નહોતો અથવા તો આપણને ભાન જ નહોતું કે આપણે આ સંસારમાં જે ભટકી રહ્યા છે તે આપણે કીધેલી ભૂલોથી ઉભી રહ્યા છે હંમેશા આપણે નિરંતર સામેવાળાની કે બીજાની જ ભૂલો ગોતતા હોય છે પોતાની ભૂલ ક્યારે જોઈએ જ નથી દાદા ભગવાને કૃપા કરીને આપણને આ દેખાડ્યું સમજાવ્યું કે હકીકતમાં પોતે ભૂલ વાળો છે માટે સંસારમાં ભટકવું પડે છે સામે વાળા તો બધા નિમિત્ત છે તે આપણને હંમેશા છોડાવવા માટે જ આવે છે આ બધું થવાનું કારણ શું છે કે હંમેશા આપણને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન કેવી રીતના થાય છે રૌદ્ર ધ્યાન કેવી રીતના થાય છે તે આમાં આપણે સારી રીતે સમજી શકીએ છીએ હવે આપણે પોતાને જોઈ લેવાનું કે આપણને કયા કયા સંજોગોમાં આર્ત ધ્યાન થાય છે રૌદ્ર ધ્યાન થાય છે અને તેમાંથી છૂટવા માટે દાદા ભગવાનની પાંચ આજ્ઞા અને નવ કલમોનું નિરંતર મનન કર્યા કરું અને કાંઈ પણ એવું થાય તો દાદાને યાદ કરી અને દાદાને સોંપી દેવું તો આપણે તેમાંથી સાંગોપાંગ પાર ઉતરી જશું આ સંસાર જે વધે છે એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થકી જ વધતો હોય છે દાદા ભગવાને આપણને છૂટા પાડી દીધા કે આ ફાઇલ નંબર એક અલગ છે અને દરસલ હું કોણ છું આ માટે હવે આપણા પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થંભી ગયા છે નવા ચાર્જ થતા નથી જે હિસાબ લઈને આવ્યા છે તે સમય અનુસાર આપણી સામે આવે છે હવે આપણે છૂટવું છે માટે જેમ આવે છે તેમ તેનો સમભાવે નિકાલ કરતા જઈએ છે હવે આપણે ત્યાં ક્યાંય રાગ દ્વેષની ચોંટ રાખતા નથી આ બધું પરિણામ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થકી જ થયેલું હતું આ જગતની અંદર કોઈને પણ જે ભૌતિકી અડચણ આવે છે તે પૂર્વે કરેલ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી જ થાય છે ઘણા એવા મનુષ્ય હોય છે કે જેમણે આગળ બહુ પુણ્ય કર્યું હોય છે તો આ જન્મની અંદર એમને કોઈ જાતની ભૌતિકી અડચણ આવતી નથી દિવસે દિવસે ઉત્તરોત્તર ભૌતિક સમૃદ્ધિ મળ્યા રાખે છે પણ તે જે છે બધું જ ટેમ્પરરી છે કાયમનું નથી કાયમનું જે છે તે આપણું પોતાનું મૂળ સ્વરૂપ હું શુદ્ધાત્મા છું તે ભાન થવું અને નિરંતર તેમાં રહેવું તેને કારણ મોક્ષ અહીંયા જ કયો છે બીજો કોઈ મોક્ષ છે નહીં બધા જ દુઃખ દર્દથી મુક્ત થઈ ગયો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જતું રહ્યું તો મોક્ષ અહીં જ છે માટે હવે ક્યાંય પણ અથડાવા જેવું નથી કોઈની પણ સાથે ક્લેશ કરવા જેવો છે નહીં દાદા ભગવાન કહે છે કે હંમેશા વર્તમાનમાં રહો એટલે કે ગત ક્ષણ જે ગઈ તે પાછી આવવાની નથી અને ભવિષ્ય જે છે તે કોને આધીન છે વ્યવસ્થિત શક્તિને આધીન છે હવે આપણે હિન્દુસ્તાનના મનુષ્ય તો કાલનું નહીં પરમ દિવસનું નહીં એક વીકનું નહીં એક વર્ષનું નહીં સાત સાત પેઢીનું શું થશે એવા 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 વિચારો કરતા હોય છે પણ દાદા ભગવાને કૃપા કરીને આપણને તેમાંથી બહાર કાઢી રાખ્યા છે કે હવે ચિંતા કરવા જેવી છે નહીં આ ચિંતા કરીને તો નવો સંસાર ચાર્જ કર્યો તો દાદા ભગવાન એના પર બધા પર દાંટો મારી દીધો છે એ બધી દાદા ભગવાનની કૃપા છે કે આ નિમિત્ત પર સામેવાળી વ્યક્તિ આવે કોઈ નિમિત્ત આવ્યું તો આપણને અગર ન ગમતું હોય કાંઈ તો આપણે તેને ધક્કો મારીએ છીએ ધક્કો મારવો એટલે કે એવોઈડ કરવું પણ હવે આપણને એમ થાય છે કમ વોટ મે હવે કંઈ પણ આવે
તે મારા હિસાબે જ મને પ્રાપ્ત થયું છે અને મારે એનો સમતા ભાવે સમભાવે નિકાલ કરવો છે. અને આપણને ખબર છે કે હું પોતે કરતા નથી, હું તો અકર્તા જ છું, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. માટે આ સમજણ જ્યારથી આવી તો હવે આપણે કોઈ ગમતો સંયોગ આવે તો એને આમ પકડી ન રાખતા કે ભાઈ તું અહીંયા જ ઉભો રે. જેમ અણગમતો સંયોગ પણ વિયોગી સ્વભાવનો છે, એવી રીતના ગમતો સંયોગ પણ વિયોગી સ્વભાવનો છે. દરેક પોતપોતાનો એક ટાઈમ ફેક્ટર લઈને આવ્યું છે. કોઈ 4 મિનિટનો હોય, કોઈ 40 મિનિટનો હોય, કોઈ 4 દિવસનો હોય, 4 વર્ષનો હોય. એવી રીતનો સૌથી વધારે મોટા મોટો સંયોગ જે છે તે આપણો આ મન વાણી કાયા જે લઈને આવ્યા છે એ મોટા મોટો સંયોગ આપણા માટે છે. માટે હવે ક્યાંય આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવા જેવું છે નહીં. પોતાને જે પ્રાપ્ત થયું છે તેમાં જે મનુષ્ય ખુશ રહે તો એને ક્યારેય કોઈ જાતની તકલીફ પડતી નથી. પોતાના દુઃખ માટે પણ રડવા જેવું છે નહીં, નહીં તો અર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન શરૂ થઈ જશે. પોતાને દુઃખ હોય અને એમ વિચાર કરે કે હું બીજાને પણ દુઃખ આપી દઉં તો અર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનની ફેક્ટરી ચાલુ રહેશે. જ્યાં સુધી આપણને સ્વરૂપનું ભાન નહોતું ત્યાં સુધી ધર્મ ધ્યાન એટલે કે લૌકિક ધર્મ જે હોય એમાં પણ સ્થિત રહે તો પણ કોઈ જાતનો વાંધો આવતો નથી. ક્યારે પણ મોક્ષનું એક કારણ સેવ્યું હશે તો આપણને દાદા ભગવાન પ્રાપ્ત થઈ ગયા અને આપણો મોક્ષ નક્કી દાદા ભગવાને સ્ટેમ્પ મારી દીધો છે. હવે ક્યારે થશે, 1 અવતાર, 2 અવતાર, 3 અવતાર તે આપણને ખબર નથી, તે આપણા પુરુષાર્થ ઉપર છે. જેમ જેમ આપણો પુરુષાર્થ મોક્ષ માર્ગે જવાનો દ્રઢ થતો જશે તેમ તેમ આપણા જે અવતારો છે તે નક્કી 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 ઓછા થઈ જશે. આપણે સિમંદર સ્વામી પાસે જઈ ત્યાંથી મોક્ષે જતા રહેશું. જે દેહ એટલે કે આ ધર્મ, આ દેહ જે ધર્મ ધ્યાનમાં સ્થિત થઈ જાય તો તેનો આત્મા જે છે તે શુકલ ધ્યાનમાં છે, એને સંસાર અડતો કે નડતો નથી. આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે બધા ચીકણા ધ્યાનો હતા તેને હવે બાળી નાખ્યા. દાદા ભગવાન તો બાળી જ નાખ્યા છે પણ હજી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ ક્યારેક ક્યારેક નીકળી આવે કાંઈક તો એને પોતાના તમારા જ્ઞાનથી બાળી નાખજો. અમારે હવે નવો સંસાર જોઈતો નથી, બીજા કોઈના દોષ જોવા નથી. દાદા ભગવાન કહે છે કે આ પોતાનું વાસણ જે એટલે કે મન વચન કાયા છે ફક્ત એને જ જુઓ અને એને જ ધોવાની છે, બીજા કોઈને કશું કરવાનું છે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક આનંદજી આજે તમે આ લાઈન પેલું આજે છે ને દેખાય સમજાવજો ને. હા એટલે કે આજનું આજે આજનું જે અત્યારના પ્રાપ્ત થયેલું છે એ તો પ્રાપ્ત થયેલું જ છે આપણને. ઓકે. હા છતાંય આપણે ભવિષ્યનો વિચાર કરીએ છીએ એટલે કે પોતે વ્યવસ્થિત શક્તિને પોતાના હાથમાં લઈ લે છે કે આ શું થશે શું થશે શું થશે, ચિંતા કરે છે કે પોતે કરતા થઈ જાય છે. આપણે તો અકર્તા છે, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે અને જે થવાનું છે આપણો હિસાબ જે થઈ જાય જ્યારે થઈ જાય ત્યારે આપણે એને એક્સેપ્ટ કરવાનું છે. આપણે કશું કરવાનું છે નહીં પણ જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ તો આપણે વ્યવસ્થિત શક્તિને આપણે એક્સેપ્ટ કરતા નથી. આપણું રૌદ્ર ધ્યાન થઈ ગયું. આજનું તો આપણને પ્રાપ્ત થઈ ગયું હોય છતાંય ચિંતા કરીએ એના માટેનું, આ મારી સમજણ છે. મિસ્ટેક હોય ના, કારણ કે આમાં તો શું કવિરાજનું પદમાં આવ્યું હોય ને એટલે કહે કે દાદાનો સત્સંગ થયો જ હોય. જી જી. એટલે કંઈક આ તો આપણને ખ્યાલ આવે એટલે. એટલે આજે આજે જે પ્રાપ્ત એટલે ખાવાનું એટલે કે કોઈ પણ વસ્તુ આજે પ્રાપ્ત થવાની હતી સપોઝ થઈ ગઈ અને પછી એમ આપણે વિચાર કરીએ કે 1 વર્ષ પછી શું થશે આનું તો એ રૌદ્ર ધ્યાન થયું. સમજી રાઈટ. આવો એક જાતનું એક્ઝામ્પલ પુટ કર્યું છે. ખ્યાલ આવ્યું. હા એટલે આ એક ફેક્ટર છે કે આવું થતું હોય તો પછી એ રૌદ્ર ધ્યાનનું કારણ થઈ શકે છે. જી કે દાદા ભગવાન એક એક્ઝામ્પલ આપતા હતા કે એક પોતાના ઘરની અંદર 3 વર્ષ બેબી હોય, 3 વર્ષની થાય અને અત્યારથી એના લગ્નની ચિંતા કરે તો એ રૌદ્ર ધ્યાન થયું. એનો હિસાબ લઈને જ આવી છે, એના ટાઈમે થશે બધું એમ. જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પ્રશ્ન લઈએ. દીપકભાઈ. જય સચિદાનંદ. દીપકભાઈ. દીપકાનંદજી. જય સચિદાનંદ. આપણે
એક મહાત્માએ કહ્યું કે આપણે શુદ્ધાત્મા આ જોવાના, અને પછી છે ને કોઈ બી વ્યક્તિમાં, હવે મારે એવો પ્રસંગ થયો કે આપણે શુદ્ધાત્મા જોયા, પણ પેલો આપણો મારો કોઈ વ્યવહારિક છે, એવોઈડ કરે આપણને, એટલે આમ શું કરે પેલો, એવોઈડ કરે. હા, આપણે શુદ્ધાત્મા જોયા કેમ છો એમ કે તો એમ એવોઈડ કરે આપણે, કારણ કે જોયું ના હોય ને. હવે શુદ્ધાત્મા જોઈને ઊંચે મૂકી દેવાના, એક મહાત્માએ કહ્યું આપણને, એ પ્રવીણભાઈ ઉપાધ્યાય જ કહ્યું હતું વલસાડના, શુદ્ધાત્મા જોવાના અને પછી એને ઊંચે મૂકી દેવાના એમ એવું. એટલે એટલે એ એવોઈડ, એટલે ના હું શું કહું કે ઊંચે મૂકી દેવાના એટલે શું, શુદ્ધાત્મા જોઈને સાઈડ મૂકી દેવાનું, પછી એને બહુ એને ઇન્ટરેસ્ટ. હા, આપણે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તમે શુદ્ધાત્મા છો, દીપકભાઈ થી છૂટા પડ્યા, દીપકભાઈ કર્મનું પોટલું છે બરાબર, એટલે એમને તરફ આવવાનું, તે આવશે, આવીને જતું રહેશે બરાબર, એટલે એનો કંટ્રોલ તમારા હાથમાં ખરો? દીપકભાઈ નો કંટ્રોલ, દીપકભાઈ ના સંજોગો નો કંટ્રોલ તમારા હાથમાં ખરો? નહીં ને. હા, એટલે તમે શુદ્ધાત્મા થયા, કૃપાથી થયા છો, એટલે તમે શુદ્ધાત્મા જુઓ ને તો કૃપાનો ભાગ અનુભવમાં સિદ્ધ થતો જાય, અનુભવ સિદ્ધ થતો જાય. સમજાય? કૃપાથી પ્રાપ્ત થયેલું એનો મતલબ શું, પપ્પાના પૈસા મળ્યા અને પછી તમે પપ્પાના પૈસા એવી રીતે વાપર્યા કે એના ગુણાકાર કર્યા, તો એ સિદ્ધ થયેલું કહેવાય. ખબર પડી? અને આપણે એ જે સ્પંદન જે કઈ મૂકીએ આપણે, કે ભાઈ આવા છે ને તેવા છે, એટલે એ તરત જ આવરણ આવી જાય. શું 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 શું? હવે આપણે કઈક મનમાં એવું સ્પંદન મૂક્યું હોય કે હારા આ જોતા નહીં આપણે, તમે કેમ છો એનો જવાબ નહીં આપતા, તો એ પણ હવે એને એને આપણે સમજીએ ને હજી, એટલે સમજીએ આપણે. તમે શુદ્ધાત્મા થયા એટલે તમે શુદ્ધાત્મા જોયા એટલે તમારું કામ પૂરું થયું. હવે દીપકભાઈ જે હિસાબ લઈને આવેલા છે, તો એ તો હિસાબ દીપકભાઈ માં પૂરો થાય કે ના થાય? થાય, એટલે પછી આપણો આનંદ બી જતો રહે છે અને આવરણ બી આવી જાય છે. હા, એક મિનિટ, આનંદ કોનો જતો રહે, દુખી કોણ થાય? એ ફાઇલ નંબર 1 નો જતો. હા, એટલે દીપકભાઈ ના દુખે તમે દુખી નથી થતા બરાબર, દીપકભાઈ ના સુખે તમે સુખી નથી થતા. તમે શુદ્ધાત્મા થયા ને, છૂટા પડ્યા ને દીપકભાઈ થી? છૂટા પડ્યા એ બરાબર છે, એને આમ સફોકેશન જેવું થઈ, એટલે આનંદ જતો રહે ને, એ મેઈન વસ્તુ છે. એનો આનંદ જતો રહે, એનો આનંદ જતો રહે, એટલે આપણે પ્રતિભાવ પડે, એટલે એ આનંદ આનંદ એનો તમારો જાય. આમાં શું છે કે જે ભોગવટા માંથી દીપકભાઈ પસાર થવાનું છે, સુખ કે દુઃખ, તે કમ્પલસરી છે, પણ એમાં તમને જાગૃતિ નથી રહેતી, એટલે એમની અસરમાં તમે આવી જાવ. મને એવોઈડ કરે છે, ખબર પડી? ઊંચે મૂકી દેવાની વાતનો મતલબ સમજવાનો, કે આપણે આપણું સંભાળી લીધું, આપણે આપણી કમાણી કરી લીધી, હવે દીપકભાઈ નું જે છે તે દીપકભાઈ જોડે પૂરું થશે, અને તે વખતે તમારે દીપકભાઈ સાથે રહીને એમને સાંત્વના આપવાની. એ વખતે તો તપ કરવાનું જ રહ્યું ને આપણે, એ તપ શું કરવાનું, કે દીપકભાઈ ને થતું સુખ દુઃખ માં તમારે ભળી નહીં જવાનું, તમારે એને જોયા કરવાનું, કે જોવાનું એટલે કે સમજ્યા કરવાનું કે આ દીપકભાઈ ને આવ્યું. સમજાયું? બાજુના ઘરમાં કશું થાય, બાજુના ઘરમાં કશું સેપરેટ
સેપરેટ રાખવાનું કે એ સેપરેટ રહી જ છે રહી જ છે ને આપણે રહી છે સેપરેટ છે પણ કૃપાથી જુદા પડેલા છે ને એટલે આપણે હેન્ડલ મારવું પડે આપણી મહેનતથી નથી છૂટા પડેલા આપણી મહેનત કઈ જ્યારે આ ચિકાસણ ભાગમાંથી આપણે સમજણથી બહાર નીકળી જઈએ ને એ આપણી રહેશે સમજાયું એટલે પૂદગલ પરિણામમાં તમે સ્વસ્થ રહો એવી આજ્ઞા આપેલી છે આપણને એટલે આજ્ઞાની સમજણથી ઉદગલના પરિણામમાં દીપકભાઈના પરિણામમાં તમે સ્વસ્થ એટલે આત્મ સ્વરૂપે રહી શકો અને આત્મ સ્વરૂપે રહ્યા તો એ પ્રાપ્ત થયેલું અનુભવ થાય તમને કૃપાથી પ્રાપ્ત થયેલું અનુભવ થાય આ કૃપાના કૃપાથી પ્રાપ્ત થયેલાનો સ્વાદ ક્યારે આવે જ્યારે કશા સંજોગ ના હોય ત્યારે અને પુરુષાર્થ થી સિદ્ધ થયેલું એનો સ્વાદ ક્યારે આવે જયારે સંજોગ નો ધક્કો આવે ત્યારે સમજાયું એટલે એ તો સમજાઈ ગયું ચલો સચ્ચિદાનંદ ના ના ખ્યાલ આવી ગયો ને તમને પાછું જોઈ તમારા તમારી પપ્પાની કમાણી થી તમને શાંતિ રહે તમારી કમાણા થી તમને પૂરો અનુભવ રહે હા બરાબર છે પોતાની સેલ્ફ એટલે કે પુરુષાર્થે કરીને તમે સિદ્ધ કરેલું છે એટલે અનુભવ સિદ્ધ થયેલા છો તો સંજોગોમાં જ્યારે દુઃખનો સંજોગ આવે અડચણનો સંજોગ આવે ને તેમાં તમે શુદ્ધાત્મા સ્વરૂપે રહી શકો હા બરાબર સમજાયું નહી તો અજ્ઞાની હોય જેને જ્ઞાન નથી થયેલું તે સંજોગ ના હોય ને ત્યારે પણ ઉત્પાત હોય એને હા બરાબર કારણ કે હું નામ ધારી છું કરીને એમને હોય ત્યારે આપણને જ્ઞાન સાથે કૃપા સાથે પુરુષાર્થ પણ પ્રાપ્ત થયેલો છે અને દાદાએ પુરુષાર્થમાં બેસાડી દીધા ને આપણે જયારે એ પુરુષાર્થમાં રહ્યા ને પુરુષ ભાવે રહીને પુરુષાર્થ કરીએ તો આવેલી અસરમાં એકાકાર ના થઈએ બરાબર છે એક્ઝેક્ટ વાત છે અને એના તપ થી તમે છૂટા રહો પણ એ તપ તમને તપાવે નહી ઠંડક આપે દીપકભાઈ ને તપાવે ને દીપકભાઈ ને તપાવે પણ તમને એ તપાવે નહી મને નહી હા બરાબર દીપકભાઈ તપાવે અને તમે તમે સરખા રહ્યા ને તો દીપકભાઈ ને પણ શાંતિ રહે સાચી વાત છે હા દેખભાળ એટલે જોવા જાણવાનું એટલે દાદા ને દાદા જ આપણને દેખભાળ કરતા હોય ને આપણે દેખભાળ જો ફરીથી ભગવાન એટલે પ્રજ્ઞા શક્તિ નો પ્રકાશ છે એ દીપકભાઈ ને પ્રકાશે છે હા બરાબર પણ તમે જયારે જુઓ ને ત્યારે એમની દેખભાળ થાય હા હા હું પોતે જોઉં એટલે ત્યારે દેખભાળ એટલે દાદાની કૃપા તો છે જ પણ દાદાની કૃપાનો તમે લાભ લો ને જુઓ દીપકભાઈ ને ત્યારે એમની દેખભાળ થાય બરાબર સાચી વાત છે દાદા તો જુએ જ છે ને કાયમ તો આપણને ઠંડક ક્યાં વળે છે તમે જુઓ ત્યારે દીપકભાઈ ને ઠંડક થાય હા એ જ બરાબર પુરુષ થયા પછી નો પુરુષાર્થ એ જ કરેક્ટ હા એક્ઝેક્ટ ચલો થેન્ક યુ સર જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ આવતા રહેજો આવી રીતે આવી શકો જય સચ્ચિદાનંદ ઓકે શાંતિ કાકા સોરી ફરીથી કરજો જય સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ હવે આપણે આ પદ જે ગાયું ને તમે ક્યાં જતા રહ્યા બરો હા બોલો હા એમાં એક જે
નીતિ આવે છે કે જે દેહે ધર્મ ધ્યાન સ્થિત એ કાઢો આખું એટલે ખબર પડે. નીચે નીચે ઉભું કરો, આગળ લાવો. હા, જે દેહે ધર્મ ધ્યાન સ્થિત નક્કી તે આત્મે શુક્લ ધ્યાન. હવે શુક્લ ધ્યાન તો આત્મામાં જેનું ચિત્ત ચોંટ્યું એ શુક્લ ધ્યાન બરાબર, પણ ધર્મ ધ્યાન દેહ બરાબર. હવે ધર્મ ધ્યાન આ દેહે કરીને કોને ધર્મ ધ્યાન કહેવાય? ધર્મ ધ્યાન આર્થ ધ્યાન રોદ્ર ધ્યાન ના થાય તેને ધર્મ ધ્યાન કહે. બરાબર, આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન જો ના થયું અને જે સ્થિતિ આ દેહ ની હોય એ ધર્મ ધ્યાન, એને ધર્મ ધ્યાન કીધું કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થવા દે તો તમે ધર્મ ધ્યાન માં હોય ત્યારે જ બને. બરાબર, ધર્મ ધ્યાન એટલે કંઈક સમજણ થી તમે આર્થ ધ્યાન, તમને આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી. હા બરાબર છે, આપણે જયારે જ્ઞાન મળ્યું ત્યારે આપણને સ્પષ્ટ કે ભાઈ વ્યવસ્થિત શક્તિ કરનાર છે તો આર્થ ધ્યાન થાય નહીં. બરાબર, અને જે બન્યું તેને આય, જે બનવાનું છે એની તમે ચિંતા ના કરો તો એ આપણે ધર્મ ધ્યાન માં રહ્યા કહેવાય. અહીં હવે આગળ અહીં પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચીકણો ધ્યાન. પ્રત્યક્ષ કારણ મોક્ષ એટલે તમને અથેડીમાં મોક્ષ વર્તાય જ્યારે તમે તમારા ચીકણા ધ્યાનને ભસમ કરી નાખો. આપણે કરી નાખીએ ત્યારે બીજું કોણ કરશે? આપણામાં ભસમ કરવાની ક્યાં શક્તિ છે? હા, તમારામાં જ બધી શક્તિ છે. જોવા જાણવાની શક્તિ નથી? ભસમ કેવી રીતે થાય? જોવાથી થાય કે કરવાથી થાય? હા, એ જોવાથી થાય એમ. બરાબર, જોવાનું જોવાથી એ વ્યવહાર આખો આપણને સમજાય અને એ સમજણ પડતા એની ભૂલ સમજાય એટલે પછી એના પ્રતિક્રમણ થાય એટલે પછી એ દોષ થી નિવારણ થાય એટલો વ્યવહાર ચોખ્ખો થાય. એવી રીતે વ્યવહાર પૂર્ણ ચોખ્ખો થયો એટલે આપણો મોક્ષ, એટલે આપણી સામે મોક્ષ મળેલો, મોક્ષ સિદ્ધ થાય. સિદ્ધ થાય એટલે ત્યાં સિદ્ધ ગતિમાં જવાય. એટલે આપણી સામે જે કઈ ચીકણો ધ્યાન આવ્યો એને આપણે ફક્ત જોનાર અને જાણનાર એને ચીકણો ધ્યાન, આ જોવાનો ભાગ આખો પુરુષાર્થ છે. શાંતિ કાકા, પુરુષાર્થ છે બરાબર. એમાં બે ભાગ છે. એમાં બે ભાગ છે. બોલો, બે ભાગ. એક જોવાનો ભાગ ને એક રિપેર નો ભાગ. બરાબર, એટલે રિપેર નો ભાગ એટલે જયારે આપણી પાસે વ્યવહાર ચોખ્ખો કરવાનો ભાગ, એટલે જોઈએ એટલે તો ચોખ્ખો થાય જ, આપણે કરવાનું નથી રહેતું. ના ના ના, એવું જરૂરી નથી. પ્રતિક્રમણ ચૂકાતા નથી એટલે એટલે એ ભૂમિકા એની જરૂર પડે તો આપણે પ્રતિક્રમણ કરવા પડે. ના ના, એ બરાબર છે, પણ પ્રતિક્રમણ ચૂકાય છે ખરા? પ્રતિક્રમણ ચૂકાય એટલા માટે કીધું કે જોયું એટલે પ્રતિક્રમણ થવું જરૂરી નથી. જોયું એટલે પ્રતિક્રમણ થવું જરૂરી નથી એમ, કારણ કે અપ્રતિક્રમણ નો પ્રાકૃતિક દોષ રહેલો છે હજી. બરાબર, હવે મારે એ જાણવું છે કે ચીકણો ધ્યાનને આપણે જોનારા થયા, જોઈએ અને એને જે કઈ દુઃખ થાય તકલીફ થાય એને ઊંચું નેટું અંદર થયા કરે એને આપણે જોઈએ તો જોવાથી એ એ વસ્તુ મંદ પડી જાય, ઓછી થતી જાય એવું બને
જોવાથી ઓછી નથી થતી, જોવાથી અસર બંધ થઈ જાય છે. અસર બંધ થઈ જાય જોઈએ એટલે ના પણ થાય. સાહેબ તમને દાખલો આપું, રસ્તામાં કોઈને તમે બારી પર બેસ્યા બેઠા છો અને તમે રસ્તા પર તમારી નજર જાય ને કોઈને કશું થાય તો તમને શું થાય? અસર આપણે અસર થાય જે જેવું જેવો પ્રસંગ બન્યો હોય પ્રમાણે. હવે અસર થાય ત્યાં સુધી તમારું કાચું કહેવાય. બરાબર. હા એટલે જેમ જેમ એમ એમાં એક એક મિનિટ આપણે ઉતાવળ ના કરીએ. શાંતિકાકા એમ કીધું ને કે બુદ્ધ ભગવાન એક પરિસ્થિતિ જુએ અને મહાવીર ભગવાન જુએ તો બુદ્ધ ભગવાનને દયા ભાવથી એમને પોતાને પીડા થાય, સામાના દુઃખને જોઈને પોતાને પીડા થાય. બરાબર. ત્યારે મહાવીર ભગવાન સમજી જાય કે એમને દુઃખ શેના માટે આવ્યું, કોણે દુઃખ આપ્યું, સાથી દુઃખ આવ્યું અને પોતે સ્વસ્થ રહે. બરાબર. એટલે બુદ્ધ ભગવાન ખોટા એમ નથી, આ વાત સમજવાની છે. બરાબર છે. એટલે બુદ્ધ ભગવાનની જે સ્થિતિ હતી એમાં એ ટોપ ક્વોલિટીની સ્થિતિમાં હતા કે જો એક પગથિયું એમનું સંજોગ આવે ને જો આગળ પડે તો મહાવીર ભગવાન સેવા થઈ જાય કેવળ જ્ઞાની. પણ મહાવીર ભગવાન કેવળ જ્ઞાન ને પામી ચુકેલા હતા. અહિયાં એ વાત સમજવાની છે કે પછી જોઈને પણ તમને અસર ના થાય. એટલે એ ભૂમિકા આપણે પહોંચવાનું છે. ભૂમિકા પહોંચવાનું નથી, એ જોવાનું છે. કારણ કે હજી આપણી અંદર અમુક ભાવુકતા રહેલી છે અને ભાવુકતાના કારણે આપણને અસર થાય છે. બરાબર છે. એ ભાવુકતા ખોટી નથી પણ એને જોઈ જોઈને સમજીને એમાંથી નીકળવાનું છે. એ પ્રકૃતિની જોડે સંધાયેલો સેન્સિટિવ ભાગ છે. ભાગ છે. બરાબર. ક્યાં આવ્યો? હા એટલે એને એમને ઓળખશો તો પછી એની અસર માંથી નીકળી જવા છે. એટલે જે અસર થાય છે તે જુદો અને હું જુદો. અરે તમે તો જુદા જ છો, હજી જુદા જ છો. બરાબર છે. પણ અસર ને જોઈ નથી શકતા. અસર જેને થાય છે જેમને થાય છે એમને જોઈ નથી શકતા, સમજી નથી શકતા, કારણ કે વચ્ચે ચિકાસનો ભાગ છે. બરાબર. એટલે એ જેમ જેમ દેખાશે સમજાશે તેમ પછી એની અસર નહીં થાય. હા નહીં થાય. એ અનુભવ થાય છે સાહેબ. હા એ ધીમે ધીમે કરીને થાય. કારણ કે આટલા વખત થી ચાલો પટેલ એટલે દિલવાળા હોય કે નહીં? હા દિલવાળા હોય. હા એટલે જ્યાં દિલ ની વાત હોય ને ત્યાં એકદમ લાગણીશીલ થઈ જાય. બિલકુલ. હા થઈ જાય બિલકુલ. અને જો મગજમારી કરે ને તો સામાનું માથું કાપી નાખે. બરાબર. ખબર પડી. હા એટલે આ દિલ વાળો ભાગ છે ને એમને પ્રગતિ કરાવે જબરજસ્ત. બરાબર. હવે એ દિલ વાળા ભાગ સાથે તમને જ્ઞાન મળ્યું છે. હા જ્ઞાન મળવાથી પેલું માથું કાપવાનો ભાગ જતો રહ્યો. કારણ કે પોતાનું જ માથું કાપે છે એટલે અહંકાર પોતાનો કાપે છે. એટલે ક્ષત્રિય પણ બહાર નહીં વાપરતા, પોતાના માટે વાપરે છે. બરાબર. અને છતાં એવો સંજોગ આવે તો બહાર એવો જબરજસ્ત ડ્રામા કરી જાણે કે થામાં ફફડી ઉઠે. બરાબર. પણ કશું કરે નહીં પણ ફફડી ઉઠે ખરા, એ ડ્રામા પૂરો કરે. બરાબર. પણ હવે આ દિલ વાળો ભાગ છે ને ધીમે ધીમે એને ઓળંગવાનો છે. એટલે આ જોઈ જોઈને સમજણ જેમ આપણી પાકી થતી જાય તેમ તેમ પછી ઓળંગાય. બરાબર. સરસ છે ને? હા ખ્યાલ આવ્યો. હા સરસ. હા એટલે આપણે આ પ્રોસેસ માંથી નીકળવાનું છે. એટલે એ બધા અનુભવો થયા કરે સાહેબ. થાય ને? થાય. પણ આ તો કેવું છે કે આપણે ટેસ્ટેડ થવું પડે ને.
પાંચ જગ્યાએ આપણે એક્ઝામ માં પાસ થયા આપણે, અને છઠ્ઠી એક્ઝામ કઈક વિચિત્ર જ આવી ગઈ કે આપણને ખબર નથી ને. એટલે કે છે કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી આપણે એલર્ટ રહેવા, એલર્ટ રહેવું પડે, ચોક્કસ રહેવા, ચોક્કસ રહેવાનું. અને એ જેમ જેમ આપણી સમજણ વધતી જાય તેમ તેમ આપણી સ્થિરતા વધે અને ચોકસાઈ વધે. હા, ચોકસાઈ વધે એવી રીતે. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંડી ગગા બા. ઓકે સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ પાત્રજી. જય સચ્ચિદાનંદ. ડિસેમ્બર જાન્યુઆરી પેજ નંબર 30. ક્રમ હા બોલો. કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે અને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે. આમાં પેલું જે દાદાએ કહી કે ધીમેથી ઉતાવળ કરજો, તો ઉતાવળ તો અંદર આવે જ છે. ઓકે બેટા, શું કીધું? મને દેખાતું નથી એટલે. કઈ બાજુ જોયું? ડાબી બાજુ વચ્ચેના ભાગમાં. કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી એ. હા, એ તમે આગળનું બોલ્યા નહીં ને, હું ઉતાવળ પહેલો શબ્દ જોયા કરું ક્યાં છે. ઓકે ઓકે, કઈ વાત. હા ઓકે. કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે. હવે ઉતાવળ કરવામાં તો ખબર પડે જ ને. હલો સુરેશભાઈ. હા, ઉતાવળ કરવી તો ખબર પડે ને. હા, ઉતાવળ એટલે પછી ભૂલ કરવાના છે, પણ ઉતાવળ ને સિંગલ ગુનો કીધો. સમજાયું? તમે બોલતા રહેજો ને. કાં ગયા સુરેશભાઈ? ઉતાવળ નહીં કરવી. જો ઉતાવળ કરવી ને એટલે પેલું સસલાના જેવું થાય. અને ઉતાવળ નહીં કરવી એ પેલું કાચબા જેવું થાય. પણ એટલું કાચબા જેવું એટલે ઉતાવળ એ પાણીમાં જ બેસી જાય. હા, એટલે ડબલ. હા, હવે અહીંયા એનો મતલબ શું કે જે ઉતાવળ કરનારો હોય એનો ઉપયોગ ક્યાં હોય? જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. અરે બધું પર જ છે, પર ને પર ની કાંઈ સ્વમાં આવતું જ નથી. પણ એનો ઉપયોગ કેમાં હોય? ધ્યાન કેમાં હોય? ઉપયોગ ના કહીએ આપણે, ધ્યાન કહીએ. એનું ધ્યાન કેમાં હોય? જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો.
રેસમાં પડી જાય, એટલે કોમ્પિટિશનમાં પડી જાય. તમે તમારું તારણ શું કામ કાઢો છો? આપણે એ નથી કાઢવાનું. ઉતાવળ કરનારનો ગોલ શું હોય? પતાવો 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 પતાવો. સમજાયું? એક વસ્તુ સમજવાની છે કે આ જ્ઞાન મળ્યા પછી છે ને આપણી બુદ્ધિ વિચક્ષણ થયેલી છે, થોડી ભારે એટલે ભારે થયેલી છે. એના ભારમાં આપણે આવવાનું નથી. એનો વિવેક રાખીને એનું સાંભળવાનું, નહી તો પછી જ્ઞાન બાજુ પર જતું રહે. ખબર પડી? પછી જેનો જવાબ સીધો હોય ને તો આપણા જવાબ આડા આવે. સમજાયું? તમે ચૂકી જાઓ છે ને આડા જવાબ. કે આડા જવાબ કે ઉતાવળ કરે એટલે શું? પતાવો પતાવો પતાવો, બસ બીજું કઈ એમને દેખાતું નથી. પતાવો પછી એમને બીજું બધું કશું દેખાય? સંભળાય છે કે નહીં તમને? સંભળાય છે. તો બોલતા કેમ નથી? બીજું કશું દેખાય એમને? બીજું નહીં દેખાય, એક જ એને એમ પ્રમાણે. એટલે એને ભૂલ કીધી, એમ એને ભૂલ કીધી. ઉતાવળ વાળો આગળ પાછળના સંજોગો જોતો નથી. એટલે કઈ ને કઈ ભૂલ કરવાનો છે. સમજાયું? પણ છતાં એટલે એને ઉતાવળ વાળાને ઉપયોગ રહેવાનો છે. ચાલો, ઉતાવળ વાળાને શુદ્ધાત્માનો ઉપયોગ રહેવાનો છે? ના, નહીં નહીં રહે. કારણ કે એનો ઉપયોગ એક જ છે, ફિનિશ કરો બસ. હુક ન પૂરું, ગમે તે રસ્તે પૂરું કરો. હવે એવું જે કરતા હોય તો એ ગુનામાં આવે ને, કસે ને કસે ની ભૂલ થવાની ને. હવે આ બીજું લઈએ. ઉતાવળ નથી કરવી, હવે એને ડબલ ગુનો કેમ કીધો? તો કે એ નોર્માલિટી ચૂકી જાય છે. એનો ઉપયોગ એક જ છે, આરામથી કરો, કોઈ ઉતાવળ નથી. તેને ડબલ ગુનામાં કેમ કીધું? કે જે નોર્માલિટી વાળું જે વ્યવહાર થતો હોય ને તે પણ એ ચૂકી જાય છે, એટલે ડબલ ગુનો થાય. ઓકે, બંનેમાં ઉપયોગ તો ચૂકી જ જાય છે, બંનેમાં ઉપયોગ ચૂકી જ જાય છે. હવે ત્રીજી વાત જે દાદાએ કીધી કે ધીમેથી ઉતાવળ કરવાની, એટલે શું? આ ધીમે વાળો ભાગ છે ને તે ઉપયોગનો ભાગ છે. ધીમે વાળો ભાગ એ ઉપયોગનો ભાગ છે, એટલે ઉપયોગથી ઉતાવળ કરજો. ઉપયોગ રાખીને ઉતાવળ કરજો, એટલે એ ઉતાવળમાં મર્યાદા ભંગ નહીં કરે. એટલે એમને એમને કામનું કામનો પણ લાભ મળશે ફટાફટ કરવાનો, સાથે સાથે એમને ઉપયોગનો એ લાભ મળે. સમજાયું? ધીમે રહીને ઉતાવળ કરવાની પાછળનો મતલબ આ છે. ધીમે વાળો ભાગ ઉપયોગનો ભાગ છે. દાખલા તરીકે તમે સ્કૂટર ચલાવો છો, ગાડી ચલાવો છો, હવે ખાલી ઉતાવળ કરીને તમે સ્કૂટર ચલાવતા હોય તો એમાં કેટલી રિસ્ક? બોલો ને, કેટલી રિસ્ક? કોઈની જોડે અથડાઈ પડાય ને. હવે તમે વધારે ધીમું ચલાવો તો કેટલી માથાકૂટ થાય બીજા લોકોને, ખબર પડી? એટલે બીજી વાત, હવે ઉપયોગ પૂર્વક ઉતાવળ કરો તો શું થાય?
તમારો ઉપયોગ તમને કોઈની જોડે અથડાવા ના દે એટલે મર્યાદામાં તમારી ઉતાવળ થાય, વિવેક ચુકાય નહીં. સમજાયું? એટલે ઉપયોગ મુખ્ય વસ્તુ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે હાતિમભાઈ. હાતિમભાઈ હાતિમભાઈ અમીબેન જય સચ્ચિદાનંદ બોલો. આપે આગળ દીપકભાઈ સાથે જે વાત કરી હતી ને એમાં આજે પ્રકાશ પાડો કે આપણે કૃપા તો આપણને પ્રાપ્ત થઈ ગઈ છે ને એમાં જે પુરુષાર્થ નો હવે આપણો ઉપયોગ એ કૃપાના ફ્લો નો ઉપયોગ રાખવાનો છે. તો એમાં આપે એક વચ્ચે પણ સત્સંગમાં કીધું હતું કે દેખાવું અને સાથે જોવું બંને સ્પોન્ટેનિયસ રહેવું જોઈએ. તો આજે આવો જ પ્રશ્ન થયો સવારે કે દેખાય છે અને સાથે આપણો જોવાનો એક્ટિવ ભાગ પણ સ્પોન્ટેનિયસ હોવો જ ઘટે દીપકાનંદજી. તો પછી આ તો પ્રતિક્રમણ ને જોવા જાણવાનો ચૂકવવાનો તો ખૂબ બધું કચાશ દેખાય છે કે દેખાય છે એ તો આ દેખાવું પણ તો અવાજ કટ થાય છે તમારો. ઓકે જય સચ્ચિદાનંદ. સુમિત્રા બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આ પેલું વ્યવસ્થિત ને આપણી ઉપર બેસાડવું અને એને ઉપર આપણે નહીં બેસવાનું એનો મતલબ શું? બન્યા પછી વ્યવસ્થિત કહેવાનું, બનવા પહેલા નહીં. હા, એ તો બરાબર. એનો મતલબ આ થાય આપણે એની પર નહીં બેસવાનું એટલે જે થવાનું છે તે થશે કરીને બેસવું તે. એટલે પછી તમારા પ્રયત્ન પણ ના થાય કે વિચિત્ર થાય બધું. નોર્માલિટી ચૂકાઈ જાય તમારી. બરાબર. વ્યવસ્થિત ને આપણા પર બેસવા દેવું એટલે બધા પ્રયત્ન કર્યા પછી બને તે વ્યવસ્થિત. બરાબર. બની ગયા પછી વ્યવસ્થિત બનવા પહેલા બધા જ પ્રયત્ન કરવાના. બરાબર. વ્યવસ્થિત પર આપણે બેસી ગયા એટલે જે થવાનું છે તે થશે કરીને બેસી ગયા. એટલે વ્યવસ્થિત છે ને એ આપણને પ્રયત્ન કરાવશે. બરાબર. ખ્યાલ આવી ગયો? હા. આ બીજું એક છે કે પ્રકૃતિ ભોગવીએ તે વ્યવસ્થિત, પ્રકૃતિ કરીએ વ્યવસ્થિત નહીં, નવી ઊભી કરવી એ વ્યવસ્થિત નથી. ચાલો પેલું બોલો. પ્રકૃતિ ભોગવીએ તે વ્યવસ્થિત એટલે કે જે પરિણામ આવે એને એને જે આખું ભોગવટવા આવે તે વ્યવસ્થિત છે. એટલે એને સ્વીકારવું, ભોગવટાને સ્વીકારવું કે આ ભોગવટો વ્યવસ્થિત આવ્યો છે એમ કરી. બરાબર. બીજું, પ્રકૃતિ કરી એ વ્યવસ્થિત નહીં. પ્રકૃતિ કરી, હા, કારણ કે પ્રકૃતિ કરતી નથી ને. પ્રકૃતિ કરતી નથી, બધા સંજોગો ભેગા થઈને થાય છે કાર્ય. બરાબર. એટલે સંજોગો ભેગા થઈને થવાથી આપણે પ્રકૃતિ એટલે વ્યક્તિને આપણે દોષિત ગણીએ છીએ તે. બરાબર. વ્યક્તિ દોષિત નથી કારણ કે શક્તિ કરે છે બધું ભેગું થઈને. હા. હવે ત્રીજું, નવી ઊભી કરવી એ વ્યવસ્થિત નહીં. એ તો કોઈને ખબર પડે. બરાબર.
નવું નવું ઊભું કરવું એટલે ડગલ કરી અને નવી ઊભી થઈ જાય એમ. રાઈટ, બરાબર. ઓકે, હતીમભાઈ. આવું સાંભળું, પણ એકચ્યુઅલી મને આદિ સુધી સમજવા એ નતું થતું કે ટેપ રેકોર્ડ બોલે એટલે કેવી રીતે દાદા કેતા છે એમ. એટલે પછી ધીરે ધીરે હવે સત્સંગમાં આવતા મતલબ હવે સમજાણું કે ભાઈ સામે વાળો બોલે ત્યારે આપણે વ્યવહારમાં અને એ બોલે એ શુદ્ધાત્મા જોઈને એ જે બોલે એ ટેપ રેકોર્ડ છે, અને પછી જયારે આપણે જ બોલતા હોય એ જોઈએ અને જે વાણી નીકળતી સમજાય અને ખબર પડે કે આ શું શું બોલે છે તો એ ટેપ રેકોર્ડ થાય. બરોબર. એટલે કે ગઈકાલે ધારો કે ગઈકાલે એક બનાવ બન્યો, જ્યોત ગયો હતો વાતચીત કરવા, ત્યારે આ શુદ્ધ ઉપયોગ કરીને જ વાતચીતનો વ્યવહાર શરૂ કર્યો. તો જયારે સામે વાળા વ્યક્તિ જે મારી સાથે વાત કરી ને તો એની વાતચીતમાં જે ટેપ રેકોર્ડમાં જે વાત આવી એ અને મારી વાતમાં, તો મારી વાતમાં મને એ જે કઈ વ્યવહાર થતો હતો એમાં એક વાતચીતના ભાવમાં મારો ભાગમાં ખબર પડી કે અહીંયા મારો જે વાણી નીકળે છે એમ ઈર્ષાનો ભાગ છે, રાગ દ્વેષનો ભાગ છે, એ મને સમજાણું ત્યારે તરત જ. એટલે એ આધારિત મેં એવી સમજણ કહી દી કે હાતિમ જે આ બોલો આ જે બોલો એ ટેપ રેકોર્ડ છે. એટલે કે હાતિમના અંદર ફાઇલ નંબર એકમાં ભરેલો માલ રાગ દ્વેષ ઈચ્છા જે પેલે ભરેલી એ નીકળે છે, એટલે આ ટાઈપનું ટેપ રેકોર્ડ કહેવાય. આ બધું બરાબર સાહેબ, બધાની ટેપ રેકોર્ડ જ છે. હા, પણ એમ મને જે હવે પેલી વાર સમજાવો કે આ જે બોલું છું ના જે વાગે તે બધી ટેપ રેકોર્ડ જ છે. ઓકે ઓકે, સારું. પણ ટેપ રેકોર્ડ જ્યારે બીજાની વાગે અને જે હાતિમને અસર થાય ત્યારે હાતિમ મેને કહેવાનું તમારો હિસાબ છે. એટલે તરત જ હાથીને જવાબ દીધો મેં કે આ તમારો હિસાબ છે. જવાબ આવ્યો ફોનમાં વાતી જતી. બરાબર. બીજાના તરફથી કઈ પણ આવે ને કઈ પણ હાથી ભાઈ ને થાય તો ત્યાં સમજણ થી એટલે ટેપ રેકોર્ડ બોલવાથી સામે વાળો નિર્દોષ દેખાય. બરાબર. હવે એની સામે તમારી ટેપ વાગે. હવે તમારી ટેપ વાગે તેના પર તમારે બરાબર ઉપયોગ રાખવાનો કે વ્યવસ્થિત બોલાય છે, સરખી બોલાય છે, ગમે તેમ બોલાય છે, અપશબ્દ બોલાય છે, જરૂરત કરતા વધારે બોલાય છે, જરૂરત કરતા ઓછું બોલાય છે, એ બધું જોયા કરવાનું. અને ત્યાં તમારે એને ટેપ રેકોર્ડ નથી કહેવાની, પણ આ ટેપ કરેક્ટ નથી. કારણ કે કરેક્ટ ટેપ કોને કીધી? કરેક્ટ ટેપ કોને કીધી? શ્યાદવાદ. હતીમભાઈ જય સચ્ચિદાનંદ. સંભળાય છે મારો અવાજ? કાજલબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. તમે હમણાં ઉતાવળ કરવી ને એ આપતા સૂત્રમાં જે તમે વાત કરી ને કે ઉતાવળ કરવા વાળાનો ઉપયોગ એનો ઉતાવળ કરવામાં જ હોય છે. હા, તો મને સામાયિકમાં જ્યારે પણ બેસું ત્યારે મને એમ થાય કે મારે જોવું છે જોવું છે, એટલે મારો ઉપયોગી જોવામાં હોય એટલે મને જોવું છે એટલે મને કઈ કશું દેખાય નહીં. બરાબર. અને બીજી વાત કે આ ઉપયોગ જે થાય છે એવું રીએ છે કે ઉતાવળ સંજોગોમાં બધા સંજોગોમાં આવું ફેસ કરવું જ પડતું હોય છે, તો જે ઉપયોગ ઉતાવળમાં હોય કે જોવું છે ઉતાવળ શેના આધારે રહે છે
ત્યાં વ્યવસ્થિત શક્તિ લાગુ પડે છે જે કઈ થાય ને એમાં વ્યવસ્થિત શક્તિ લાગુ જ પડે પણ વ્યવસ્થિત કહેવાનો મતલબ શું કે જેવું અવસ્થિત થયેલું ને એવું વ્યવસ્થિત આવે એટલે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો કે જ્યારે બીજાના તરફથી કાજલબેન પર કશું આવે ને તો એને વ્યવસ્થિત કહેવાનું એટલે પછી કાજલબેન ને વ્યક્તિ દોષિત ના દેખાય અને વ્યવસ્થિત કે એટલે કે આગળ ત્યાં કાજલબેનના વ્યવહારથી આગળ ગયેલું કારણ સ્વરૂપે ત્યાં જે કાર્ય સ્વરૂપે આવ્યું પાછું સમજાયું એટલે સામે વાળા દોષિત ના દેખાય હવે આ કાળ એવો છે ને કે બધાને ઉતાવળ હોય હું બહુ જ માં ફર્સ્ટ નંબર હા કારણ કે તમારે પહેલો નંબર લાવવો છે મારી કોમ્પિટિશનમાં કોઈ આવે નહીં હું રોટલી બનાવું એટલે ધડાધડ હું રસોઈ કરું એટલે ફટાફટ દરેક ને એવું હોય કોઈને કોઈ રીતે એટલે આ કાળમાં ઉતાવળનો એક દોષ મોટો છે શ્રીમદ રાજચંદ્રજીએ બીજા બે કીધા છે માન સાતમા માળ ઉપર છે એમ કે સાતમા માથા પર એટલે આ નાના છોકરાઓને પણ તમારા છોકરાઓને જરા કઈ કહેશો ને તો એને તરત ખોટું લાગી જાય એટલે માન ની અસર બહુ અને ત્રીજું બહુ બધી ઈચ્છાઓ આ કરવું છે આ કરવું છે ઢગલો હતો ને ઠાસે ઠાસી ને ભરેલું મારામાં છે ને દીપક આનંદજી આ લાગુ પડે છે બધારે કમ્પેરિઝન નહીં પણ મને છે ને આ એક એક પતાવું 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 એમાં મારે ઉતાવળ ખાસ છે એ બરાબર છે હવે ઘરમાં તમે ઘરના ગૃહિણી છો એટલે તમારું એક પ્લાનિંગ હોય કે ટાઈમ પર પતવું જોઈએ બધા એટલે બધાનું સચવાવું જોઈએ એટલે એમાં તમારી ગણતરી હોય જ 1 2 3 4 5 અને એમાં કોઈ વચ્ચે આડે આવ્યું ને તેને આવી બને પછી હા એટલે એ સ્વાભાવિક રહેવાનું પણ હવે આપણે જ્ઞાન મળ્યું છે ને એટલે જ્ઞાનનો આપણે ઉપયોગ કરી જાણવાનો છે તો આપણે શું કે તમારી ઉતાવળ સારી છે પણ એમાં ઉપયોગ ઉમેરો હવે ઉપયોગ ઉમેરવાથી શું થશે તમારી ઉતાવળ નોર્માલિટીની થઈ જશે એટલે જે એકલી વન સાઇડેડ ઉતાવળ કરે ને તો એમાં ભૂલ થવાની શક્યતા બહુ રહે પછી એમાં વચ્ચે આવે તો તમે એને પર એટેક કરશો કોઈને કોઈ રીતે બધું ઘર્ષણ વાળું થાય ઘર્ષણ જ છે હવે એની સામે ઉપયોગ સાથે તમારી ઉતાવળ હશે તો ઉતાવળની સ્પીડ છે ને તમારી માપમાં રહેશે અને કોઈ વચ્ચે આવશે ને તો એનો સ્વીકાર રહેશે એટલે એની જોડે તમે માથાકૂટ નહીં કરો અને કામ પતી ગયા પછી ઉપયોગના લીધે તમારી ઉતાવળનો તમને અંદરથી રફ નહીં રહેશે પણ આપણું કામ સારી રીતે પતી આજે કેવું છે કે તમે કહેશો ને કે કશી ઉતાવળ નથી કશી ઉતાવળ નથી તો એટલા ધીરા બેન થઈ જાય ને કે બીજા લોકોને અકડામણ થાય તો એ ખોટું છે એ ખોટું છે અને વન સાઇડેડ ઉતાવળ એ પણ ખોટું છે એટલે આ ઉપયોગ સાથે આપણી ઉતાવળ હોય ને તો ઉપયોગ એની મર્યાદામાં રહે અને આપણા કામ ટાઈમસર પતે ખ્યાલ આવ્યો એની પાછળની આ સમજણ છે એટલે આપણે ઉપયોગ ઉમેરવાનું નક્કી કરવાનું કે દાદા આ કાજલ આખો દિવસ આ બધું કામ કરે છે ને ધડાધડ કરે છે ને મને ઉપયોગથી રહેવું છે એને સારી રીતે જોવી છે મને શક્તિ આપજો એટલે આ નક્કી કર્યું ને એટલે તે વખતે જેવું પેલે કે ને એક્સિલરેટર દબાવે ને તેવું અંદર દાદા કહેશે માપમાં એટલે એની મેળે જે વધારે સ્પીડીલી કરે તો કંટ્રોલ નહીં રહે ને એટલે ગાડી કસે પણ અથડાઈ જાય એ નહીં અથડાય પછી ઉપયોગના લીધે તમારા સંયમમાં તમારી ઉતાવળ રહેશે સંયમમાં એટલે તમારા કંટ્રોલમાં સારી રીતે
અને ઉતાવળની જગ્યાએ ઉતાવળે થશે, પણ વિવેક નહીં ચૂકો, મર્યાદા નહીં ચૂકો, એટલે તમે કામ સરસ થાય. ખ્યાલ આવ્યો? હા, એવી રીતે છે. અને બીજી જી વાત છે ને, હમણાં ધીરા બેન છે જે કા ઉતાવળા, બસ આ જ છે પોઝિશન. વચ્ચેની કોઈ પોઝિશન મારી લાઈફમાં મને નથી દેખાતી. એટલે ઉપયોગથી વચ્ચેનું આવે, નોર્માલિટી. હા, આપણે ઉપયોગ પર લક્ષ્ય રાખવાનું કે દાદા મારે ઉપયોગથી રહેવું છે. એટલે જો કાજલબેન થોડા ધીરાબેન થઈ જાય ને, તો પછી તમે ધીમે રહીને એમને ચાબુક મારશો ને દોડાવશો. હા, પછી એ વધારે દોડવા માંડે તો પછી પેલું અટકાવી દેશો તમે. ખબર પડી? આ ઉપયોગ નો બેનિફિટ આ છે કે નોર્માલિટી ધીમે ધીમે કરીને આવી જશે. કારણ કે ઉપયોગથી તમને ખબર પડે કે તમારી ગાડી કેમની જઈ રહી છે, માપમાં જઈ રહી છે કે માપ કરતા વધારે ઓછી. એટલે આ તો એક સમજવા માટે, અમેરિકામાં ઓવરસ્પીડ જાય ને તો એ ટિકિટ આપે છે, અને ત્યાં અમુક જગ્યાએ લખેલું હોય છે નોટ બિલો 40. એટલે જો 40 થી તમે જો નીચે જાઓ ને, જો કોઈ કારણ તમે નહીં આપી શકો તો તમને ટિકિટ મળે, એટલે દંડ આપવો પડે. વાત સમજવાની, એટલે સમજાય. ઉપયોગ આ રીતે નોર્માલિટી લાવે છે. હું બીજો પ્રશ્ન પૂછું? હું પતાઈને આવું, આ બીજા બધા બારણે ઉભા છે. ઓકે, અમી બેન ને પતાવો. અરે સંભાવેલી વિડિયો ઓફ કરો છો? વાંધો નહીં, ધેટ્સ ફાઇન, બોલો. કનેક્શન થોડું વીક છે. હા, તો મારા પ્રશ્ન હતો કે આપે જે વાત કરી હતી ને કે એમાં દેખાવું અને જોવું સ્પોન્ટેનિયસ, આપણું જોવાપણું એક્ટિવ છે જ કે પછી આપણે એક્ટિવ રહેવાનો જ અહીંયા પુરુષાર્થ રાખવાનો છે? ક્યારે જોયું તું આ દિવસ પહેલા ક્યારે પણ શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયેલું? નહોતું જોયું. તો કેવી રીતે દેખાશે? જોયેલું એટલે માનેલું, સમજેલું. આ મારા ઘરવાળા છે, આ મારો પરિવાર છે, એ જોયેલું, એ માનેલું, એ અનુભવેલું. એટલે જેવા સામે આવે ને એવા આવ્યા મારા ઘરવાળા. દેખાઈ જાય છે ને આ મારો બાબો આવ્યો, દેખાઈ જાય છે ને? દેખાઈ જાય છે. હવે આ જે દેખાય છે તે આગળનું જોયેલાનું પરિણામ છે, માનેલાનું પરિણામ છે, વિચારેલાનું પરિણામ છે, અનુભવેલાનું પરિણામ છે. રાઈટ. ત્યારે દ્રષ્ટિ નહોતી. હવે આપણે જોવાનો પુરુષાર્થ કરીએ છે, એટલે તે વખતે તમને નહીં દેખાય, પણ તમે જોવા સ્વરૂપે રહો છો ને, એટલે એલર્ટ રહો છો ને, એટલે જે જો દેખવાની ભૂલ થાય છે ને, જે દેખાય છે એમાં ભૂલ થાય છે ને, તેની પાછળ પાછળ કરેક્શન થાય છે. એટલા માટે આપણે શું કહીએ કે આપણે સવારે નક્કી કરીએ આખા દિવસ દરમિયાન જે જે બધું થશે એ વ્યવસ્થિત ના હિસાબે થશે. પછી આ ઘરના 4 જણા છે, 3 જણા છે, 5 જણા છે, એ જે કઈ કરશે અમી બેન જોડે તે વ્યવસ્થિત છે. અને મારે સમય નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપજો. આ જે તમે જોયું, ગોઠવ્યું, નક્કી કર્યું, તે હવે જયારે સંજોગ આવશે ને, તમે કશું કામ કરતા હોય, શાક સમારતા હોય, અને દેવ આવે, સાંભળો છો? બોલો. કારણ કે અંદર છે ને નક્કી કરેલું, એટલે તમને તરત ખબર પડી જાય, ફાઇલ આવી, સમય નિકાલ કરવો છે. હા બોલો. એટલે કે હા બોલો ને ભાઈ, જલ્દી. ખબર પડી? ખબર પડી? આગળ નક્કી કર્યું, પ્રાર્થના કરી, એટલે તમારો વ્યવહાર માપનો જ થાય. વખતે માપનો ના પણ થાય તો તમને ખબર છે, સોરી સોરી મારી ભૂલ થઈ ગઈ, હું જરા કામમાં હતી ને, એટલે બોલો બોલો શું કરવાનું છે. ખબર પડી? બરાબર. આ રીતે થાય. હવે આ રીતે થતા 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 જેમ જેમ પછી આ સામાયિક કરવાની પાછળનો હેતુ શું છે કે થવા પહેલા એને જોઈ લેવું, સમજી લેવું,
બરાબર એટલે આ સમજેલા નથી જોયેલું નથી ચોખ્ખું કરેલું નથી આગળ થયેલા સંજોગોમાં જે બધી ભૂલો થયેલી એ કરેક્ટ નથી થયેલી એટલે ઇનકરેક્ટેડ બધું આવરણ રૂપે કામ કરે એટલે જ્યારે ભવિષ્યનો સંજોગ આવે ને ત્યારે તમને આવરણ રૂપે જ કામ કરે એટલે બધી અકડામણ થઈ જાય પણ હવે આ ચોખ્ખું કરેલું હોય નક્કી કર્યું તો તે વખતે દેખાય ફાઇલ આવી એમ નહીં એમના ભણકારા વાગે ને ત્યારથી જ તમને ફાઇલ આવી કરી થાય સ્કૂટર આવે ને ઘર કને પાક કરે એટલે ફાઇલ આવી દાદા સંભાળ નિકાલ કરવો છે એમને અનુકૂળ થાય એવી રીતે બોલવાની શક્તિ આપજો હે ટેપ રેકોર્ડ માં સરસ્વતી સરખી વાગજો આ બધું અંદરથી નક્કી થાય અને તમે તો કામ કરતા જ રહો અને આવીને જેવું બૂમ પાડે ને બોલો એટલે એક જણાના ઘરે તો એવું મેં સાંભળેલું કે આવું આવે ને એટલે પેલા કે વાલા બોલો હવે પેલા કઈ પણ ઉકળાટ કરીને આવેલા હોય ને તો ટાળા પડી જાય કે નહીં પડી જાય એવી વાત છે તમારો શબ્દ પ્રયોગ આ બધું આ રીતે કામ કરે છે એટલે જોયેલું હોય તે દેખાય અને જે દેખાય એમાં શું ભૂલ રહી જાય તે આજનું જોવાનું તમને દેખાડે એટલે એમાં એ કરેક્શન કરાવે અને એ કરેક્શન થતા થતા જેને સારી રીતે જોઈ લીધું તો એ સ્વાભાવિક દેખાશે જ્યારે બનશે ત્યારે પણ આપણે સરખી રીતે જોયેલું નથી એટલે સમજેલા નથી એટલે જ્યારે બને છે ત્યારે દેખાતું નથી એટલે ત્યારે રહેતું નથી ત્યારે ભૂલ થાય પણ તે વખતનો પણ આપણો નિશ્ચય હોવાના કારણે દેખત ભૂલી જે થઈ ને તમને પકડાશે અને તમારું ત્યાં કરેક્શન થશે તાત્કાલિક થાય નહીં તો થોડી વાર પછી પણ થશે હા એટલે આપણે જે ભૂલી જવાય છે એ પણ આપણે એટલે એક્ટિવ તો છે જ આપણે અંદર ભાગમાં ભૂલી જવાનું કારણ આગળની ચિકાસ આજનો નિશ્ચય આગળની ચિકાસ જોરવાળી છે ને આજનો નિશ્ચય કાચો છે ચિકાસ સામે નિશ્ચય કાચો છે ચિકાસ નો જે ક્વોન્ટમ છે ને એની સામે આપણો નિશ્ચય કાચો છે એટલે આપણે વધારે એને પાવરફુલ કરવો પડશે વિકાસના પ્રતિક્રમણ નક્કીપણાનું પાછું પ્રત્યાખ્યાન કરે જણાવે હા એટલે જોવા જાણવાનો ચૂકાયો દાદા એ મને શક્તિ આપો અને પાછું પ્રતિક્રમણ પણ બરાબર બંને જણાવ્યું અને આપે જે કરેક્શનનું કીધું ને તો એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી જ જોવાશે ત્યારે જ એક્ઝેક્ટ કરેક્શન થશે વ્યવહાર દ્રષ્ટિ કરે કરેક્શન વ્યવહાર દ્રષ્ટિ કરે એટલે વ્યવહાર દ્રષ્ટિથી કરેક્શન થતા થતા આપણી વ્યવહાર દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે અને વ્યવહાર દ્રષ્ટિની પરાકાષ્ઠા શું છે ખબર છે અરહત સ્ટેટ ખુલ્લું થાય અને જેમનો કલ્યાણનો ભાવ હોય તે અરિહંત થાય પ્રભુ અને બીજા અરહત થાય એટલે કે કેવળ જ્ઞાનને પામે ઓકે બરાબર સરસ જય સચ્ચિદાનંદ ઓકે ગીતાબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા પણ હવે એટલી શાંતિ દાદાનો સવાલ હતો ને એ રિલેટેડ મારો સવાલ છે કે હવે મને કેવું કે આગળ જે કોઈ પણ દોષ થયા હોય ને એ યાદ આવે તો એ યાદ આવ્યા એટલે જોયા કહેવાય યાદ આવે ખબર પડે તો એને જોયા કહેવાય જોવું એટલે કે આપણને ખબર પડે કે આ આવ્યું હોય બરાબર અને હવે બીજું શું થાય કે પછી જયારે ખબર પડે ને કે આવો દોષ થયો છે એ વખતે અંદરથી એટલું બધું પસ્તાવો થતો હોય ને કે આમ હૃદય બી આમ ફલી જાય એટલું બધું પસ્તાવો થતો પણ એને પ્રતિક્રમણ થયું કહેવાય કે પછી એને સ્પેશિયલ દાદાએ જે પ્રતિક્રમણ આપ્યું છે એમનાથી મેઇન વસ્તુ શું છે કે જ્યાં આપણે આપણા દોષને જોઈને ઇમોશનલ થઈએ તો તમારા પ્રતિક્રમણ એવા નહીં થાય
હું શુદ્ધાત્મા છું કરીને પોતાની સીટ ઉપર સ્વસ્થ થઈને બેસો ને પછી આ નામધારીનું દેવું વાળવા. શુદ્ધાત્માના લક્ષ વગર, શુદ્ધાત્માની જાગૃતિ વગર, શુદ્ધાત્માના ઉપયોગ વગર તમારું દેવું વળાશે નહીં. મારાથી ભૂલ થઈને હું માફી માંગું કે માફી નહીં મંગાય. ઇમોશનલ થઈને માફી માંગેલી માફી મંગાવવાની એ નથી, પણ પોતાના નિશ્ચયથી, દ્રઢતાથી કે હવે આ ભૂલ મારે કરવી જ નથી, દાદા મને શક્તિ આપો, તો આખી એની અસર જુદી થઈ જાય. એ પ્રોસેસ છે, પણ આ પ્રોસેસ માંથી પસાર થવાનું, મૂળ વાત સમજવાની. આ બરાબર છે. મને ખબર નથી, પણ મને બી એવું થયું નથી કે મારે બી હવે ઓછી ઊંઘ કરવી છે અને પુરુષાર્થમાં રહેવું છે. તો હવે એમાં શું થયું કે 3-4 દિવસ તો બરાબર ચાલ્યું, એટલે 3-4 કલાકની ઊંઘ નહીં, પણ મને તો 8-9 કલાકની ઊંઘ જોઈતી હતી. એટલે તમે 8-9 કલાક લગી તમે સુઈ શકો છો એ સારું કેવાય. હા, એટલે પછી શું થયું આગળ કે 3-4 દિવસ ચાલી, હવે આટલી બધી ઊંઘ જોઈતી હોય અને 5 કલાક કે 6 કલાકની ઊંઘ લે એટલે તકલીફ 100% પડે, એટલે એમાં એટલે મનથી પડવા માંડી. તો 2-3 દિવસ તો સરસ ચાલી, પણ પછી આજે શું થયું કે 5-4 વાગે ઊંઘી અને 5 વાગે ઉઠવાનું એવો નિયમ કરેલો, પણ 3-4 દિવસમાં તો આજે તો પાછું સુરસુરી થઈ ગયું, આજે 8 વાગે સિવાય ઉઠાયું નહીં માંથી. તો હવે નિશ્ચય કાચો પડે, આ બધું કેમ આવું કે નક્કી કર્યું છે કે ભાઈ હવે પુરુષાર્થ નક્કી કરવાનું નથી હોતું. એની પાછળ આપણે ખાઈએ છે ને એ પણ ઊંઘમાં એનો ભાગ ભજવે છે. ખોરાક તો બહુ જ ઓછો કરેલો છે મારે, પણ છતાં બી જે હોય તે પણ આગળ બધો ખજેલો નથી, ઠાંસી ઠાંસી ને. હા, એટલે એટલું એ નથી, એનાથી આખું એ જે આપણું બંધારણ થયેલું હોય ને એની અસર. પછી બીજી વાત એ છે કે આખો દિવસ તમે કેટલી જાગૃતિમાં રહો છો, આખા દિવસ જે બધા સંજોગો પસાર થાય છે તેમાં એની અસરમાં રહો છો. આ અસર થાય ને એટલે એટલું આપણું મન થાકે, અસર થાય ને એનાથી આપણું મન થાકે, અને માટે પછી એને હું ઉડાવી દેવું પડે. પણ હવે છેલ્લા કેટલાક સમયથી તો સતત સત્સંગ ને દાદાની વાતો એ જ બધું આપણે સાંભળે, વસ્તુ જુદી છે અને તમને અસર થઈ એ વસ્તુ જુદી છે. અસર થઈ કે નાથી એ ખબર પડી જોઈએ ને કે અસર થઈ. વેરી સિમ્પલ, માણસ રડે ક્યારે, અસર થાય ત્યારે, આપણા સત્સંગ નો પ્લેટફોર્મ છે ને એટલે આપણે એક સમજણ રૂપે વાત કરીએ છીએ કે તમારા જીવન આખું જે ગયું, જે 50-55 જે ગયું તે કેવા કેવા સંજોગોમાંથી તમે પસાર થયા, નાનપણથી હમણાં લગી જગતના લોકોએ તમને કેવી રીતે રાખ્યા, તમે કેવી રીતે એ લોકોની જોડે રહ્યા, બધાની અસર હોય કે બધાની અસર માંથી નીકળી ગયા. હવે આ બર્ડન લઈને તમે જીવો, પછી તમને તમે કહો કે હું ઓછી કરી નાખું, તે થશે ખરી, નેચરલી થશે, પણ આ બર્ડન હલકું થવું જોઈએ. તો એ કેવી રીતે થાય, કારણ કે મને તો ઊંઘ આવી ગઈ, 2 દિવસ ચાલ્યું સારું. એનો વાંધો નથી, જો મુખ્ય વસ્તુ શું જોવાની છે, આપણે એટલી ઊંઘ જ જોઈએ છે કે 4 કલાકની હોવી જોઈએ કે 8 કલાકની હોવી જોઈએ, એ નથી ઓછી કરવાની. તમારે 9 કલાક લેતા હોય તો પૂરા 9 કલાક લો, પણ આ બાકીના 15 કલાક છે ને એને તમે કેટલા ઇફેક્ટિવલી વાપરો છો એના પર ધ્યાન આપો. એની ઇફેક્ટિવનેસ થશે ને તો 9 કલાક એની મેળે ઓછા થતા જશે.
કે હું સાચી છું કે ખોટી છું કે મને ખબર પડે છે કે નથી પડતી એ મને ખબર નથી, પણ મારું એવું કે બિલીફ બેસી ગઈ છે કે હું જેટલા કલાક જાગું છું ને એટલો કલાક હું દાદામાં જ હોઉં છું, મને એવું જ અંદરથી હોતું હોય. એટલે માની લેવા કરતા બધા ઘરમાં કોઈ હોતું નથી ને તમારે? ના, એટલે પછી તમે કે પેલા કેમેરા રાખવા પડશે, તમારે તમારું રેકોર્ડ કરવાનું કે આખો દિવસ કઈક આ બધા એક્સપ્રેશન થાય છે, કોઈનો ફોન આવે ને એ બધું થાય, એટલે એ જોવું પડે. દાદામાં રહેતા હોય તો પછી આખી વાત જ પૂરી થઈ જાય નહીં. હા, એટલે તો કહું છું કે મને 15 કલાક દાદામાં રહેતા હોય એને 9 કલાકની ઊંઘ જોઈએ. હા, બરાબર છે. હા, એટલે તમારા જવાબની સામે તમને કેટલા બધા સવાલ ઉભા થાય જેના તમે જવાબ આપો છો પણ એના જવાબ નથી. 15 કલાક જો દાદામાં રહેતા હોય ને તો તમને 3 કલાકની જ ઊંઘ જોઈએ, 3 કલાકની પણ 2 અડધી ઊંઘ જોઈએ. મને હવે ખબર પડવી જોઈએ ને કે આ કેવી રીતનું છે, શું છે, હું ક્યાં રહું છું. એટલે ખબર ના પડે ત્યાં સુધી પેલા કહે ને હાથમાં દંડો રાખીને મારવાનો એક બધાને, પેલા કહે ને ચીમડું મારીને જોઈ છે ને કે જાગો છો કે જાગો છો કે કરીને, એવી રીતે. આમ તો બધી ખબર પડે, બધાની નસે નસ જાણતા હોય એવું નથી જો છે ને, તરત જ જવાબ આવી ગયા. હા, બધાની ઘરમાં લોકો શું, બીજા લોકો મારા માટે શું વિચારે, બધું મને ખબર પડે. એની આંખના ઈશારામાં મને બધું ખબર પડે, એ બે શબ્દ બોલે તો મને ખબર પડે, બેની ના જરૂર પડે, એક જ શબ્દ ની જરૂર પડે, ખબર પડી. હવે આ બધી વસ્તુ એનું માપ કાઢશો ને એટલે તમને ઘણા બધા જવાબ મળશે. કારણ કે એક વસ્તુ શું સારી થઈ છે કે આ જ્ઞાન થી આપણે પ્રકૃતિથી જુદા થયા, એટલે પ્રકૃતિને પ્રકૃતિ વશ રહેવું એટલે કે મનને વશ રહેવું, બુદ્ધિને વશ રહેવું સ્વાભાવિક છે, એની અસરમાં તણાઈ જવું સ્વાભાવિક છે. પણ હવે ધીમે ધીમે આ ઉપયોગની વચ્ચે ગોઠવણી કરતા જશો ને તો તમને તમારી ભૂલ પકડાતી જશે. ઉપયોગની વચ્ચે ગોઠવણી એટલે? ઉપયોગની ગોઠવણી એટલે જોવાનું. ગીતાબેન શું કરે છે આખો દિવસ, એમને શું વિચારો આવે છે, ક્યાં હું સાચી છું. આમ તો બધે જ સાચા છો તમે, એવું અંદરથી રહે. બીજા બધે બીજા બધા ખોટા, બીજા લોકોની ક્યાં અક્કલ જ છે, કઈ સમજણ જ પડતી નથી. એવું અંદર મસાલો હોય છે ને, અંદર બધું મટીરિયલ ભરેલું છે, એટલે પછી ત્યાં એ બધાને જોવાનું, ઓળખવાનું, એના પ્રતિક્રમણ ક્યાં કરવાના. અને બીજી વસ્તુ કેવી છે કે હમણાં આપણે કહીએ જોવાનું, પણ એવું એકદમ જોવાય નહીં, એટલે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો. કીર્તન ભક્તિ રાખો, કવિરાજના પદ રાખો, તો એમાં છે ને ધીમે ધીમે સુષુપ્ત રીતે એ અંદર બધું ચોખ્ખું થતું જશે. કારણ કે તમે સીધું જોવા જાઓ ને તો જોવાશે નહીં, ભલે ગમે તેટલું કહેતા હોય કે હું દાદામાં જ રહું છું, પણ આ રીતે રહેવાનું. બરાબર, આ બહુ સારી વસ્તુ છે. આપણે એમ કહીએ સામાયિકમાં બેઠા કલાક બેઠા અને પછી ખબર પડી કે 10-15 મિનિટ જ દેખાયું, પછી તો બધી ગાડી ક્યાં ગઈ તે નહીં ખબર પડી. મને સામાયિકમાં તો એવી પ્રકૃતિ મારી ઉછળકૂદ છે ને કે એ વસ્તુ બતાડે છે કે આપણે કહીએ છે જોવાનું, પણ કારણ કે જેને આપણે જોવાનું હોય એ બહુ ગૂંચવાડા વાળું હોય તો સારી રીતે જોવાય, જોતા જોતા જ ગૂંચાઈ દેવાય. ખરેખર જોતા જોતા જ ગૂંચાઈ દેવાય, એટલે પછી એ રસ્તો આપણે નહીં અપનાવવા. કીર્તન ભક્તિ છે એના પર રાખવાનું, નો પ્રોબ્લેમ. દરેક જણ આ જ રસ્તે મોક્ષે જાય એવું લખેલું નથી. દરેક ના પ્રકૃતિ પ્રમાણે રસ્તા જુદા હોય, પણ ફાઈનલી બધા એ જ જગ્યાએ પહોંચવાના. પછી તમે કહો કે આ રસ્તે કેમ નહીં, પેલા તો દિવસની 5 સામાયિક કરે છે તો મારાથી કેમ નહીં થાય, ભૂલી જાય. મહેરબાની કરો, એમની પ્રકૃતિમાં બેસીને સાધના કરવાનું છે, તમારી
प्रकृति में सांभी ने साधना करवानी होय, कोई ने चाली ने साधना करवानी होय, हरता फरता रही ने चाल साधना करवानी होय, प्रकृति जोई ने काम लेवानू, नहीं तो कोई ने जोई ने करवा जसो ने थसे नहीं ने फ्रस्ट्रेशन आवशे, गुंबड़ा मन थसे, ने थतु नथी गाछो, आपणे तो जे रस्ते थाय ने दादाए शुं कीधुं, मने गम्मे ते रीते पकड़शो ने तो हूँ छू, कविराज ना पद थी मने पकड़शो ते हूँ छू, विज्ञान थी पकड़शो ते हूँ छू, पण आखरे बधाय विज्ञान स्वरूप थवाना, એટલે પણ પેલા આ રસ્તે છે ને પેલા બહુ ફાસ્ટ જાય છે, એટલે મારે આ રસ્તે જવું છે, ભૂલી જાવ, એ બધી ગણતરી ખોટી છે, બુદ્ધિ એ કરીને વિકલ્પે કરેલી છે, એ રાઈટ નથી, એ રાઈટ નથી. તમે આખો દિવસ એનું માપ શું, તમારો આખો દિવસ બીઝી જાય, આખો દિવસ હેપી ને ચીયરફુલ રહો, ઉલ્લાસમાં રહો, કોઈ કકડાટ નહીં થાય, કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને બહુ સારી રીતે હેન્ડલ કરી શકો, એ બધી વસ્તુ સારી વસ્તુ છે, એ પોઝિટિવ છે, એ જ્ઞાનમાં રહેલાનું પ્રમાણ છે, સામાયિકમાં બેઠા એ જ પ્રમાણ છે એવું નથી. ઓકે, હા હા, એને સામાયિક કરવાનું એની મેળે એનો ટાઈમ આવે અને તમારાથી બેસાશે, અને બેસવું નહીં પડે પાછું, હવે હું કરીને બેસું છું એમ નહીં, તમને સજા થઈને બેસાઈ જશે. ઓકે, હા, ભગવાનને જે આખો એક કલાક છેલ્લા આવેલો ને તે એમ નક્કી નહીં કર્યું, પેલા સરયુ નદીના તટ પર હું જેને બેસીશ ને ત્યાં મારું કેવળ જ્ઞાન થઈ જશે, ના, એ ટાઈમ એ સંજોગ એ આવ્યો અને થઈ ગયું, ખબર પડી. એટલે આખું જ્ઞાન સેજાશે છે, વિજ્ઞાન સેજાશે છે, અને સેજા સેજ બનશે, આપણે જાગ્રત રહેવાનું છે ખાલી. હા, એટલે અંદર મને એવું થતું હતું કે કેવું પેલું સાંભળું ને એટલે એવું થયેલું કે હજુ તો સ્થૂળમાં હજુ કમ્પ્લીટ ખબર પડતી નથી, તો સ્થૂળ અરે સૂક્ષ્મ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમની તો વાત જ ક્યાં રહી, તો આપણું તો ક્યારે ખબર એમ નથી જોવાનું, એટલે એવું થતું હતું. ઘરથી નીકળી ગયા ને, હા, તો ઘરથી નીકળી ગયા એટલે આ ગીતામિંદી છૂટા પડ્યા ને ત્યારથી તમારી મોક્ષની જર્ની યાત્રા ચાલુ થઈ ગઈ છે. પછી તમારે પેલા જોયું પેલા તો કેટલા આગળ જતા રહ્યા, હું રહી ગઈ, એ શું છે, આગળ પાછળ કોઈ છે જ નહીં, દરિયા નદીમાં કયું પાણી આગળ ને કયું પાણી પાછળ, બધું બરાબર સાથે બધું પ્રવાહ છે, પ્રવાહમાં એક પાણી આગળ ગયું તો પેલું બીજું કઈ એવું પાછળ આવે જ છે ને, તમે યાત્રામાં છો, ફ્લોમાં છો, પૂછવાના. આવું બી મનમાં હતું કે મારી ફ્રેન્ડ ને થોડુંક કામ થોડી સમજણ વધારે પડે, મને એવું લાગે કે એને થોડી વધારે સમજણ પડે, તો મને એની જોડે કમ્પેરિઝન થાય, અંદર થી એવું હોય કે એને મારા કરતા વધારે આગળ સમજણ પડે. આપણા કરતા જે આગળ હોય ને એને ગુરુ તરીકે માથે રાખવાનું, એટલે ઈર્ષા ના થાય, મને અંદર થી એવું ના થાય, એટલે પણ એની સાથે અરે પણ ગુરુ તરીકે માથે રાખવાના. તો એમની શક્તિ એટલે એમને એમ તમને એમના માટે વિનય રહેશે, અને જેમના માટે વિનય રહે ને એમના ગુણો તમને એમને જ આયા કરે. પણ જો એ કોઈ પણ જાતનો નેગેટિવ ભાવ આવે ને તો તમારી પ્રગતિ ખરાબ થાય, નેગેટિવ ના થાય, ના થાય, આ વાત સમજવાની છે, ખ્યાલ આવ્યો. કારણ કે હવે ફ્રેન્ડ ની હિસ્ટ્રી તમને ખબર છે બધી, એમની આગળની સાધના શું છે તે, ના, આ વાત સમજવાની છે. ઉંમરમાં નાના હોય કે મોટા એ નથી જોવાનું, આગળ સાધના કરીને આવેલા હોય અને પેલા કે 80% કરીને આવેલા હોય અને 20% જેમને ભરવાનું છે, તો એમનું તો આપણને બધું આગળનું દેખાય. આપણે 40% ભરેલું હોય ને 60% ભરવાનું હોય તો આપણું બધું પાછળ દેખાય, એવું કમ્પેરિઝન નથી કરવાનું. આપણે રોડ ઉપર છે કે નહીં એ જોવાનું, રોડથી આગા પાછા નહીં થવાનું, તો કરેક્ટ છે. તો તમને જે જોઈશે, જે મદદ જોઈશે ને તે તમને મળ્યા કરશે, ઇટ્સ ફાઇન. એટલે આગળ હોય એનો આનંદ જ હોય, એવું ના થાય કે કેમ આગળ છે, પણ ખબર નથી બહેનોના માટે આગળ કોઈ આગળ હોય તો એમને આનંદ હોય મેં જોયો નથી કોઈ, ના, મને એના માટે એવું ઊભું નથી થતું, પણ મને એવું થાય મને પણ આવી સમજણ છે, એટલે કે ક્યારે પત્તું ફેરવી નાખે ખબર નથી હોતી, એટલે તમારે તમારી જાતને ચેતીને ચાલવાનું. કારણ કે ભાગ કહેવા માટે તો ઘણું સારું સારું કહી શકે,
બહુ સારું કર્યું. બિલકુલ એમના વિરોધી હોય ને તો એમના પૂરેપૂરા વખાણ કરી શકે. ના ના, મને તો અંદર વિરોધી હોય એવું લાગતું નથી. ના ના, બરાબર, આ તો કહું છું એક વાત, આ તો સામાન્ય પ્રકૃતિનું કે ને એવું. એનીવે, સમજણ પડી ગઈ, ખ્યાલ આવ્યો? હા હા, જય સચ્ચિદાનંદ. આતિમભાઈ, ઓ આતિમભાઈ, સોરી સોરી સાહેબ. અરે કયા જંગલમાં જઈને બેઠા છો? કટ થયા કરે છે, હું ફોન આવે છે મને કામ નું હોય એટલે, સોરી યાર. હા એ તો બરાબર છે, બોલો બોલો. એટલે ફોન ઇન્ટરનેટ તપાઈ, ફોન આવે ને એટલે વારંવાર. હા એ તો બરાબર, બોલો બોલો. હવે સત્સંગ ઉધરો યાર હતો કે તમે જે બોલો, આતિમ બોલે ને એ તે પ્રકાર નથી, એ જોવાનું છે. અને તમે અહીંયા અટકા હતા કે હા, એટલે હવે આગળની વાત કરું જો. હા અટકો ત્યાં. જયારે હાતિમભાઈ બોલે ત્યારે એમાં શું ભૂલ થાય છે એ તમારે ઓળખ્યા કરવાની, જોયા કરવાની ને કરેક્ટ કર્યા કરવાની. એટલે એમ કરતા દાદાએ શું કીધું કે અમે શું કરીએ છે, અમે સંજોગ વ્યવસ્થિત અમને સંજોગોમાં ઢકેલે એટલે અમે એને માન્ય રાખીએ. બરાબર, અમે એ સંજોગને માન્ય રાખીએ, પણ અમારો ઉપયોગ શું હોય કે અહીંયા ટેપ રેકોર્ડ કેવી વાગે છે એને અમે જોયા કરીએ, અમારો ઉપયોગ પૂરેપૂરો એમાં હોય, અને એમાં કંઈ પણ ભૂલવાળું નીકળે તો અમે તરત એને જોઈને સુધારી લઈએ. બરાબર, અને એ સુધારતા સુધારતા આજે અમારી વાણી આવી થઈ છે. દરેક જણની આંતરિક સ્થિતિ એમની વાણી પરથી ઓળખાય, બીજું એમની આંખો પરથી ઓળખાય. આંખો કેટલી નિર્મળ થયેલી છે એના પરથી ઓળખાય. બરાબર, બહુ સાચું. ખ્યાલ આવ્યું? આ બે વસ્તુ છે, માપ, થર્મોમીટર નું ટેસ્ટ કે ને, આ બે બે ઉપર છે. વાણી એટલે ગમે ત્યાંથી કઈ જો, કોઈ ગમે તેટલા ચીપિયા મારે ને તો તમારી વાણી બિલકુલ નોર્મલ નીકળશે. બરાબર, બરાબર, એનું માપ છે. દાખલા તરીકે દાદાને એક વખત હોળી વખતે કોઈ ભાંગ લાવેલું અને વધારે પીવડાવી દીધી હતી અને દાદાને એ ચડી હતી, અને તે વખતે સત્સંગે થયો હતો, અને પછી બધાએ સાંભળ્યો તો વાણી ખેંચાયેલી અને થયેલું, પણ એમાં કોઈ સિદ્ધાંત તૂટ્યો નહોતો. દાદાની દશા શું છે તે જાગૃતિ ને, તે વખતે જાગૃતિ ક્યાં રહી, બધું આવરણ આવેલા હોય, પણ વાણી બોલાયેલી, પણ એ વાણી આવી નીકળી હતી. સમજાયું? સમજાય. હવે હું એક 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 મારી સમજણ બીજી છો, એક સમજાવું. કારણ કે આ ટેપ રેકોર્ડ ની વાત મેં દાખલો કે એમ, આ જે બોલતી વખતે જોવું જાણવા, કારણ કે હાતિમ બોલે છે એ બે ત્રણ વખત ઘણી વખત પ્રયોગ થઈ ગયો હતો એમાં, કે ભાઈ વાતચીત કરતો તો તરત મને એ જાગૃતિ આવે, સમજણ આવે કે બધું બોલે છે હાતિમ, ચૂપ થઈ જા. તો એ બોલતી વખતે હું ચૂપ થઈ જાઉં, વાત કાપી નાખું, કારણ કે ખબર પડી જાય કે આ આપણે બોલવાનું નથી, તો અહીંયા હું ચૂપ થઈ જાઉં. તો એ યોગ્ય સુધારો કહેવાય કે ના, પેલા જોયા બોલી લેવા લેવાય, એને ખાલી કરી લેવાય? ના ના, એવું કઈ નથી. આગળ ગાડી ચલાવતા હોય ને સામે અથડાતો, એક વાર અથડાઈ જવાતો ને એટલે પતી જાય. અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે, બરાબર છે ને? સમજાઈ ગયો, સમજી ગયો, ક્લિયર ક્લિયર. બધી સાવધાની રાખવાની, કોઈ વિવેક ચૂકવાનું નહીં, ને પછી જે નીકળે તે કરેક્ટ. સાવધાની રાખો, જાગૃતિ રાખો, બધો બધા નિયમો પાડો, બધું ધ્યાન રાખો, પછી બને. આના માટે જ પેલું હમણાં જે પૂછ્યું હતું ને, વ્યવસ્થિત ની ઉપર બેસવું કે વ્યવસ્થિત ને આપણા ઉપર બેસવા દેવું, એમાં આખો ફેર છે. તમે જે વાત કરી ને તે વ્યવસ્થિત ની ઉપર બેસવાની વાત થઈ. હા એટલે એ નહીં તો હું અટકી જાઉં છું, પણ કદાચ તમે જે કીધું હતું કે જોવું, ખાલી આપણે વાણી શું બોલે છે જોવું, તો ત્યાં આધારિત મેં સવાલ કે જોવાનું એટલે અટકી જવાય, એ જે હું અટકી જાઉં છું, ચૂપ થઈ જાઉં છું,
એ યોગ્ય છે કે ભાઈ આપણે અહીંયા અનનેસેસરી ખોટું બોલવાની જરૂર નથી બતાવવા માટે, બરાબર ને? વિવેક ક્યારે ચુકાય નહીં. સામાન નાનો બાબો હોય તો તમારાથી વિવેક ચુકાય નહીં. હા હા, એ સમજાય છે, સમજાય છે. અને દ્રષ્ટિમાં ફેરફાર પડે છે. જે તમે દ્રષ્ટિ કીધું ને એમાં ખૂબ જ ઓબ્ઝર્વેશન કરું છું કે પેલા જે જોવાની દ્રષ્ટિમાં તો ઘણો ધીરે ધીરે ફેરફાર થાય છે. તરત જ જાગૃત થાય ને જોવાનો નિર્ણય બદલી જાય છે કે આ રીતે આ હાથી જોવે છે, આ રીતે ના જોવે, આ વસ્તુ કોઈ બી દ્રશ્ય આવે, વિચાર આવે છે, બરાબર છે. એમાં ફેરફાર થતો ગયો છે. અંદર અંદર તમે જાગૃત રહ્યા ને એટલે તમે શું કરો છો ને તેના પર બિલકુલ બધું નિયંત્રણ એની મેળે જ આવી જાય. તમારો જેમ જેમ ઉપયોગ રહેશે ને તો હાતિમભાઈ એની મેરેજ નોર્મલ થતા જશે. એ કશું મર્યાદા ભંગ નહીં કરી શકે. બરાબર, એને ભારમાં રહે કે કેવું છે, કયું કહે છે ને પેલું, ભાભો ભારમાં તો બહુ લાજમાં. એવી રીતે આ પ્રકૃતિ રૂપી બહુ લાજમાં રહે, જયારે આપણે ભારમાં રહીએ એટલે આપણે ઉપયોગ પૂર્વક રહીએ. તો બરાબર, જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. અતિમભાઈ તમે મંત્ર ફોલો કરજો. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિહમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચનમકારો, સૌવ પાવપ્રણાશણો, મંગલાણં ચ સૌવેશેમ, મંગલાણં ચ સૌવેશેમ, પરમં હવૈ મંગલં, પરમં હવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.